नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन मां आप सर्वे वाला विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर नी आपणे शुरुआत करीए छीए। आजे धोरण 10 विषय सामाजिक विज्ञान अने चेप्टर नंबर 1 भारत नो भव्य वारसो। विद्यार्थी मित्रों, धोरण 10 नी अंदर तमे प्रवेश लई लीधो छे तो आ 10મું ધોરણ તમારા માટે ખૂબ મહત્વનું ધોરણ છે। કહેવાય કે પાયાનું ધોરણ છે। હવે આ ધોરણની અંદર કહી શકાય તમે હવે નાના નથી, હવે તમે મોટા થઈ ગયા છો। તમે એવું સમજી શકો છો કે મારા માટે આ સારું છે અને મારા માટે આ ખોટું છે, એવું તમે વિચારી શકો છો। તો આપના માટે, તમારા માટે ખૂબ મહત્વનું એવું આ 10મા ધોરણમાં તમે આવી ગયા છો। તો અપેક્ષા એવી હું રાખીશ પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી તમારે સખત નહીં પણ સતત મહેનત કરવાની છે। તો નવા ધોરણની અંદર નવા ચેપ્ટરના નવા પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ। આજના વિડિયો લેક્ચરમાં આપણે એક પ્રશ્ન ભરવાનો છે। તો પ્રશ્નનું નામ છે વારસો એટલે શું, તેના પ્રકાર જણાવી પ્રાકૃતિક વારસા વિશે સમજાવો। ફરીથી, વારસો એટલે શું, તેના પ્રકાર જણાવી પ્રાકૃતિક વારસા વિશે સમજાવો। ચલો વિદ્યાર્થી મિત્રો, વારસો શબ્દ કદાચ તમે સાંભળેલો હશે પણ અહીંયા બહુ જ ડિટેલ્સમાં હું તમને ભણાવી રહ્યો છું। તો ચલો, વારસો જેને અંગ્રેજીમાં આપણે હેરિટેજ તરીકે ઓળખીએ છીએ, તો અહીંયા વારસાની બે વ્યાખ્યા આપવાની છે। હવે સમજો, તમારે લખવા માટે થોડીક સિસ્ટમ યાદ રાખવાની છે, હું જેમ તમને શીખવાડતો જઈશ ને એમ તમારે લખવાનું છે। તો તમારે ટાઇટલ આપી દેવાનું છે, સૌથી પહેલા વ્યાખ્યા, ટાઇટલ આપ્યા પછી એક લાઈન છોડીને વ્યાખ્યા નંબર 1। ચલો પહેલી વ્યાખ્યા શું લખીશું, પૂર્વજો તરફથી। ચલો કોની વાત કરી રહ્યા છીએ આપણે, પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, જેને આપણે શું કહીશું, વારસો। ફરીથી, કોના તરફથી, પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। તમને પ્રશ્ન થાય સાહેબ પૂર્વજો એટલે શું, તો કહી શકાય ને આપણા પપ્પા, એના પપ્પા એટલે આપણા દાદા, એના પપ્પા એટલે આપણા પરદાદા, એના તરફથી આપણને જે ભેટ મળી છે જેને આપણે શું કહીશું, વારસો। તમને પ્રશ્ન થાય સાહેબ ભેટ એટલે શું, તો આગળના વ્યાખ્યામાં એનો જવાબ આવે છે। જો બીજી વ્યાખ્યા, પેઢી દર પેઢી, જો આવી ગયો ને પેઢી એટલે આપણે, આપણી ઉપર આપણા પપ્પા, એની ઉપર આપણા દાદા, એની ઉપર આપણા પરદાદા, એની ઉપર વડદાદા, એની ઉપર બધા દાદા, એટલે પેઢી દર પેઢી જે કંઈ પણ જીવનમાં પ્રાપ્ત થાય તેને વારસો કહે છે। ફરીથી, પેઢી દર પેઢી જે કંઈ જીવનમાં પ્રાપ્ત થાય તેને આપણે શું કહીશું, વારસો કહે છે। ઉદાહરણ તરીકે, દાદાએ સરસ મજાનો એક બંગલો બનાવ્યો, હવેલી બનાવી, હવે એ દાદા હવેલી થોડો ઉપર લઈ જશે પોતાની જોડે, ના, અહીંયા કોને આપી ગયા, પપ્પાને આપી ગયા, પપ્પા એ હવેલી થોડા ઉપર લઈ જવાના છે, આપણને આપી જશે। તો હવેલી ક્યાંથી આવી છે, દાદાએ પપ્પાને આપી, પપ્પાએ આપણને આપી, આપણે જો લગ્ન કરીશું તો આપણે આપણે છોકરાને આપીશું, તો આને શું કહેવાય, વારસો। પેઢી દર પેઢી, બોલી જાઓ મારી સાથે, પેઢી દર પેઢી, ફરીથી, પેઢી દર પેઢી જે કંઈ જીવનમાં પ્રાપ્ત થાય તેને વારસો કહે છે। હવે એક લાઈન છોડી દેવાની, ટાઇટલ શું આપવાનું, વારસાના પ્રકાર। તો ચલો, વારસાના મુખ્ય બે પ્રકાર પડે છે એવું વાક્ય તમારે લખવાનું, મહેનત લખ્યું, વારસાના મુખ્ય બે પ્રકાર પડે છે, નંબર 1 પ્રાકૃતિક વારસો, નંબર 2 સાંસ્કૃતિક વારસો। ફરીથી, વારસાના પ્રકાર કેટલા પડ્યા, બે, કયા કયા, પ્રાકૃતિક વારસો અને નંબર 2 સાંસ્કૃતિક વારસો। ચલો આજે સુધીનું ક્લિયર થયું છે, એકવાર રિવિઝન કરો, ટાઇટલ શું આપ્યું છે, વ્યાખ્યા, ટોટલ વ્યાખ્યા કેટલી, 2, પહેલી વ્યાખ્યા શું લખવાની છે, પૂર્વજો તરફથી, બોલો મારી સાથે, પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ જેને આપણે શું કહીશું, વારસો। બીજી વ્યાખ્યા, કોના તરફથી, પેઢી દર પેઢી, બોલો, પેઢી દર પેઢી
જે કઈ જીવનમાં પ્રાપ્ત થાય તેને આપણે શું કહીશું વારસો કહીએ છીએ ચલો ટાઇટલ શું આપવાનો પ્રકાર વારસાના પ્રકાર કેટલા છે બે કયા કયા પ્રાકૃતિક વારસો અને નંબર બે સાંસ્કૃતિક વારસો હવે એક લાઈન છોડીને ટાઇટલ આપી દો નંબર એક પ્રાકૃતિક વારસો કારણ કે પ્રશ્નમાં કોના વિશે પૂછ્યું છે પ્રાકૃતિક વારસા વિશે સમજાવો તો ચલો પ્રાકૃતિક વારસો હવે પ્રાકૃતિક વારસાનું બીજું નામ છે કુદરતી વારસો કૌંસમાં લખી દો જરા અને તમારે લખવાનું છે પ્રાકૃતિક વારસો પછી કૌંસમાં શું લખવાનું કુદરતી વારસો હવે ટાઇટલ શું લખવાનું વ્યાખ્યા ટોટલ વ્યાખ્યા કેટલી છે બે ચલો પહેલી વ્યાખ્યા શું લખીશું જે વારસો આપણને કોના તરફથી કુદરત તરફથી મળેલો હોય ફરીથી જે વારસો આપણને કોના તરફથી કુદરત તરફથી મળેલો હોય તેને આપણે શું કહીશું પ્રાકૃતિક વારસો અથવા કુદરતી વારસો ચલો ઉદાહરણ આપું સૂર્ય કોને આપ્યો કુદરતી આપ્યો સૂર્ય ચંદ્ર જંગલો પર્વતો નદીઓ રણ પ્રદેશ દરિયા કિનારા આ બધી વસ્તુ કોને આપી છે કુદરતે તો આ બધો કયો વારસો થયો પ્રાકૃતિક વારસો તમને એક ગુણના ઉદાહરણમાં પૂછાય નદીઓ પર્વતો જંગલો શેના ઉદાહરણ છે તો તમે જવાબમાં શું લખશો પ્રાકૃતિક વારસો નંબર બે ચલો ત્રણ બાબતો યાદ રાખવાની છે એક પ્રકૃતિ નંબર બે પર્યાવરણ નંબર ત્રણ માનવ જીવન ફરીથી કઈ ત્રણ વસ્તુ પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ નિકટતમ એટલે નજીકના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો કઈ ત્રણ વસ્તુ પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવન બોલો પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો હવે ટાઇટલ શું આપશો સમાવેશ થતી બાબતો શેની અંદર પ્રાકૃતિક વારસામાં આપણે એના વિશે ભણીએ છીએ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો તો ચલો નંબર એક ટોટલ ચાર બાબતોનો સમાવેશ થાય છે નંબર એક ટાઇટલ શું આપ્યું છે ભૂમિ દ્રશ્યો આમાંથી તમને એક ગુણનો પ્રશ્ન પૂછાય ચલો કોના દ્વારા તો જવાબમાં લખવાનું છે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું શું થાય છે સર્જન થાય છે ફરીથી એક ગુણનો પ્રશ્ન થઈ ગયો કે ભૂમિ દ્રશ્યોનું સર્જન કોના દ્વારા થાય છે તો જવાબમાં શું લખશો ભૂમિ આકાર દ્વારા તો એવું કયો આકાર છે તો જવાબમાં લખવાનું હિમાલય એક ગુણનો આ પણ પ્રશ્ન થયો કે ભૂમિ આકારનો એક ઉદાહરણ આપો તો જવાબમાં શું લખવાનું હિમાલય હવે એક બે અને ત્રણ તમારે ત્રણે અલગ અલગ વાક્ય લખવાના આવી રીતે લખવાનું નથી બરાબર ચલો નંબર એક હિમાલયમાં પછી વાક્ય લખો હિમાલયમાં વિવિધ પશુ પક્ષી અને પ્રાણીઓ આવેલા છે આ પહેલું વાક્ય હિમાલયમાં શું છે પશુ પક્ષી અને પ્રાણીઓ આવેલા છે નવી લાઈનમાં બીજું વાક્ય આ હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે આપણે નવમા ધોરણમાં ભણ્યા હતા ને કે હિમાલયથી 3000 મીટર ઊંચાઈએ જે જંગલો હોય એને તરાઈના જંગલો કહેવાય તો આ તરાઈના જંગલો હિમાલયમાં આવેલા છે અને ત્રીજું વાક્ય લખવાનું આ હિમાલયમાં બદ્રીનાથ અમરનાથ કેદારનાથ ફરીથી કયા ત્રણ નાથ બદ્રીનાથ અમરનાથ કેદારનાથ જેવા યાત્રાધામો આવેલા છે ત્રણ વાક્ય લખો એટલે ભૂમિ દ્રશ્યો પૂરા થઈ જાય ફરી એકવાર ભૂમિ આકારો દ્વારા શેનું સર્જન થાય છે તો કે ભૂમિ દ્રશ્યોનું ઉદાહરણ હિમાલય હિમાલયના ત્રણ મુદ્દા નંબર એક હિમાલયમાં કોણ આવેલું છે વિવિધ પશુ પક્ષી અને પ્રાણીઓ નંબર બે હિમાલયમાં કયા વૃક્ષો છે તરાઈના નંબર ત્રણ કયા યાત્રાધામો છે બદ્રીનાથ અમરનાથ અને કેદારનાથ ક્લિયર નંબર બે ચલો બીજો મુદ્દો નદીઓ તો પહેલું જ વાક્ય એક ગુણનો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી એક ગુણનો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિનો વિકાસ કઈ નદીના કિનારે થયો સિંધુ અને રાવી નદીના કિનારે ચલો ભારતમાં કઈ કઈ નદીઓ છે તો કે ગંગા ગોદાવરી કૃષ્ણા કાવેરી નર્મદા અને યમુના ફરીથી ગંગા ગોદાવરી કૃષ્ણા કાવેરી નર્મદા અને યમુના જેવી પવિત્ર નદીઓ વહે છે ભારત એમ તો ઘણી બધી નદીઓ છે પણ પવિત્ર નદીઓ વહે છે લોકો ચલો
ચલો નદીના પાણીનો ઉપયોગ સેના માટે કરશે એના ઉપયોગ લખવાના છે લોકો નંબર 1 પીવા માટે પાણીની વાત છે લોકો પીવા માટે વપરાશ માટે સિંચાઈ માટે મકાન બનાવવા માટે અને ઉદ્યોગોમાં શું કરશે નદીઓના પાણીનો ઉપયોગ કરે છે ચલો ફરીથી લોકો નદીના પાણીનો ઉપયોગ સેના માટે કરશે નંબર 1 પીવા માટે વપરાશ માટે ખેતી માટે ઉદ્યોગની અંદર કારખાનાઓમાં મકાન બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે માટે જ આપણે નદીઓને કયા નામે લોકમાતા તરીકે ઓળખીએ છીએ વેરી મોસ્ટ એમ્બી બે ગુણનો પ્રશ્ન આપણે નદીઓને લોકમાતા તરીકે શા માટે ઓળખીએ છીએ તો આ નદીઓનો મુદ્દાનો જવાબ તમારે લખવાનો છે નેક્સ્ટ વનસ્પતિ જીવન તો પહેલું જ વાક્ય ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી કેવી રહી છે પર્યાવરણ પ્રેમી રહી છે ફરીથી આપણી વાત થઈ રહી છે ભારતની પ્રજા પ્રાચીન સમયથી નહીં અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે તો ચલો એનો કોઈ પ્રૂફ આપવું પડશે ને તો ચલો તેનો સાક્ષી સાક્ષી એટલે પ્રૂફ તેનો સાક્ષી એ વૃક્ષ પ્રેમ અને પુષ્પ પ્રેમ છે આપણને કોઈ નાનું એવું ફૂલ આપે એ પછી ગુલાબનું હોય શકે મોગરાનું હોય શકે ને વગેરે તો આપણને ગમે છે કેમ કારણ કે આપણે પર્યાવરણ પ્રેમી છીએ સમજાય છે તો ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી છે તેનો સાક્ષી એ તેનો વૃક્ષ પ્રેમ અને પુષ્પ પ્રેમ છે ભારતમાં ચલો કયા કયા વૃક્ષો પવિત્ર ગણાય છે વડ પીપળો અને તુલસી વગેરેને પવિત્ર માની લોકો તેની શું કરશે પૂજા કરે છે આ પણ પ્રશ્ન છે હિન્દુ સંપ્રદાયના લોકો વડ પીપળો અને તુલસી ને પવિત્ર માની તેની શું કરશે પૂજા કરે છે ચલો ભારતમાં કઈ કઈ ઔષધિઓ છે તો લખી છે આંબળા જે તમે ખાધેલા છે એના પછી હરડે આદુ અરડુસી અશ્વગંધા સર્પગંધા અને પછી રજનીગંધા ના લગતા એ ઔષધિ નથી એ તો જવાનું માધ્યમ છે ભારતમાં આંબળા હરડે આદુ અરડુસી અશ્વગંધા સર્પગંધા જેવી ઔષધિઓએ લોકોના જીવનને સમૃદ્ધ અને નિરામય નિરામયનો મતલબ થાય રોગ વગરનું બનાવ્યો છે નેક્સ્ટ વન્ય જીવન તો પહેલું વાક્ય આગળથી લેવાનું છે ભારતની પ્રજા અતિ પ્રાચીન સમયથી કેવી રહી છે પર્યાવરણ પ્રેમી રહી છે તેની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહી છે આપણને વૃક્ષો ગમે છે પણ સાથે સાથે પ્રાણીઓ પણ આપણને ગમે છે ભારતમાં અનેકવિધ પ્રાણીઓ આવેલા છે એક્ઝામ્પલ તરીકે મેં લખ્યા નથી તમારે લખી દેવાના વાઘ સિંહ ચિત્તો દીપડો હાથી ગેંડો વગેરે ના આવડે તમારા નામ લખી દેવાના બરાબર છે ભારતમાં અનેકવિધ પ્રાણીઓ આવેલા છે આ પ્રાણીઓને આપણે બહુ મહત્વનું વાક્ય જે પરીક્ષામાં લખવું જ પડે આ પ્રાણીઓને આપણે કેવી રીતે દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે હિન્દુ સંપ્રદાયની અંદર પ્રાણીઓ દેવી દેવતાઓના વાહન છે જેમ કે ઉંદર તો ગણપતિજીનું વાહન છે મગર તો કે ખોડિયારમાંનું વાહન છે સિંહ તરીકે બેમાનું વાહન છે બરાબર છે તો એવી જ રીતે અનેક પ્રાણીઓને દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો ત્યારબાદ ઘોડો અને બળદને સ્થાન આપી તેનું મૂલ્ય વધાર્યું છે જો ભારતમાં પ્રાણીઓનું મહત્વ ના હોય તો આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સિંહ બળદ અને ઘોડો ના હોત પણ છે એનો મતલબ ભારતમાં પ્રાણીઓનું પણ ખૂબ જ મહત્વ છે તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો પ્રશ્ન પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો ધ્યાન રાખજો પ્રાકૃતિક વારસો એની વ્યાખ્યા આપણે બે લખી હવે સમાવેશ થતી બાબતો ટોટલ કેટલી હતી 4 થી ક્લિયર થઈ છે તો સરસ રીતે આખા વિડિયો લેક્ચરને 1-2 વખત સરસ રિવિઝન કરવાનો તૈયાર કરવાનો અને પહેલા દિવસથી કહું છું યાદ રાખજો જોયા વગર લખવાનો પ્રયત્ન કરજો તો આપનો દિવસ શુભ રહે મંગલકારી રહે અસ્તુ